કરી એ કાતા યાર બશે રકમ બરાબર એ કાજે બધા ગાલ માટીઓ ને બરાબર દીકરા કરી ગયા ચાલો ફેરો જો સ્વાગત કરું છું તમારા અહીં આજ પગલા થવાના ચમન ના બધાને ખબર થઈ ગઈ છે જમીનદારનો છોકરો હતો ને બહુ મોટો મનાવેલો નસીબ જુઓ તમે સંજોગ તો
ખર્ચો હશે એ ઘટના બદલી છે. ¿Qué pasa? 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 ¿Qué pas
જેવી શાળા છે ને એ એક વ્યાખ્યા બોલાવી નાખ્યા
કે તેની રીતે ખાસ એવું
ઉકળશો એટલે પાણી ગ્લાસમાં પીવાશે. પ્રયોગ નંબર 2 છે મીઠું અને રેતીના મિશ્રણમાંથી ઘટકોને જુદા કરવાનો. આ પ્રયોગ કરવા માટે સર્વપ્રથમ આપણે એક સ્ટેન્ડની જરૂરિયાત રહેશે, ત્યારબાદ એક બીકર કે જેમાં રેતી અને મીઠાનું દ્રાવણ મિશ્ર કરશું અને તેમાં આપણે પાણી નાખશું. જ્યારે પાણી નાખશું ત્યારે મીઠું છે એ પાણીમાં ઓગળી જશે અને રેતી છે એની આરે મિશ્ર થઈ જશે. હવે રેતી અને મીઠાને અલગ કરવા માટે આપણે ગાળણની એક પ્રક્રિયા કરીશું. એના માટે આપણે આ પ્લાસ્ટિકની વળણીનો ઉપયોગ કરીશું, જેને આપણે સ્ટેન્ડમાં રાખી એની અંદર ફિલ્ટર પેપરને ગોળ વાળી અને અંદર રાખીશું. ત્યારબાદ આપણે જે બીકરમાં રેતી અને મીઠું જેને ઓગાળેલા છે તેને તેમાં આપણે ગાળીશું. જ્યારે ગાળણ પ્રક્રિયા નીચે પૂરી થઈ જશે ત્યારે જે નીચે આપણને મળશે બીકરમાં એ મીઠાનું દ્રાવણ હશે. તેને ફરીથી આપણે પહેલા પ્રયોગમાં જોયું તે જ રીતે એને ગરમ કરવામાં આવશે અને જે જ્યારે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારે જે મીઠાનો ભાગ બચશે એટલે કે NaCl મળશે એ આપણા પ્રયોગનો નિષ્કર્ષ રહેશે. ગાળી હોય તો એને પહેલા પાણીથી ધોઈ અને સાફ કરી એમાં નાખશું આપણે મીઠું. જેથી કરીને અશુદ્ધિઓ ના રહે. હવે એ રેતીમાં આપણે મીઠું નાખ્યું ત્યારબાદ આપણે પાણી જે આ ગોળ છે જો ગોળ ના હોય ચોરસ હોય તો આપણે એને ગોળમાં કટિંગ કરી લેવાનું અને ત્યારબાદ એને બેન વાળી અને આ ગોળની માં આપણે 3 ભાગ 1 સાઈડ અને 1 ભાગ 1 સાઈડ એવી રીતે શંકુ આકારમાં ગોઠવશું. હવે જે આપણે મિશ્રણ બનાવ્યું હતું રેતી મીઠું અને પાણી હવે એને આપણે આમાં ગાળશું. હવે ગાળણની પ્રક્રિયા ધીમી થશે એટલે જ્યાં સુધી પાણી ગળાઈ જાય ત્યાં સુધી આપણે રાખશું. તેના માટે આપણે એક બંસન બર્નર એક બીકર એક ગ્લાસ અને એક ઠારણ નળીની જરૂર છે, પણ ઠારણ નળી અત્યારે ઉપલબ્ધ નથી તો તેના બદલે આપણે એક બરફની ધાતુની પ્લેટ અને બરફ લીધો છે. તો સૌથી પહેલાં આપણે બીકરના પાણીને જે દરિયાનું પાણી છે અથવા તો દરિયાનું પાણી ન હોય ઉપલબ્ધ ન હોય તો તમે કોઈ પાણીમાં મીઠું નાખીને પણ બનાવી શકો છો. તો તેને સૌથી પહેલાં આપણે અહીંયા ગરમ કરવા માટે મૂકશું. ઉતારી લો ઉતારી લો ઠંડી પડીને બીજી બાજુના મૂકેલા ગ્લાસમાં આપણને શુદ્ધ પાણી મળશે. આ રીતે આપણે દરિયાના પાણીમાંથી અથવા તો ક્ષારયુક્ત પાણીમાંથી આજે શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. બીજી બાજુથી પાણીની વરાળ જે નીકળે છે તે ઠારણ નળી દ્વારા તે ઠંડી પડે છે અને આપણને અન્ય બાજુ મૂકેલા ફ્લાસ્કમાં આપણને શુદ્ધ પાણી મળે છે. તો આ રીતે આપણે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. તે જ રીતે આપણે જોઈએ તો કે વરસાદ, તો વરસાદ પણ આ રીતે દિશાદર્શક જે ઉદાહરણ છે, જેમ કે દરિયાનું પાણી ગરમ થાય, સૂર્યપ્રકાશની હાજરીમાં દરિયાનું પાણી ગરમ થાય અને એ દરિયાની જે દરિયામાંથી જે પદાર્થ ઉઠે છે તે ઉપર હવામાં જઈ
અને ઠંડી પડે છે અને એ ઠંડી પડે ત્યાં આપણને વરસાદ સ્વરૂપે સુધી પાણીમાં પ્રયોગ નંબર 4 કેરોસીન અને મીઠાના મિશ્રણમાં કેરોસીન અને પાણીના મિશ્રણમાંથી પાણી અને કેરોસીનને અલગ કરો તો આ પ્રયોગ માટે વપરાતા સાધનો કોનિકલ ફ્લાસ્ક બીકર બ્યુરેટ સ્ટેન હવે એક બીકરમાં પાણી લેશું ત્યારબાદ કેરોસીન અને પાણીનું મિશ્રણ તૈયાર કેરોસીન અને પાણીને મિશ્રણ કરશું જેવી રીતના પાણી નીચે અને કેરોસીન ઉપર એવી રીતના આપણે બ્યુરેટમાં તૈયાર છે પાણી ઉપર પાણી નીચે અને કેરોસીન ઉપર હવે આપણે એક બીકરમાં પાણીને અલગ કરશું કેરોસીન પાણીમાં આદરાવ્યું છે એટલે તે ઉપર જ રહેશે બ્યુરેટમાં ખાલી કેરોસીન જ છે આવી રીતના કેરોસીન અને પાણીના ઘટકો અલગ અલગ થઈ જશે દ્રવ્યો અને પાણીનું વહન કરે છે આપણે અહીંયા પ્રયોગ દ્વારા જોઈ શકીએ છીએ આપણે આ જે પ્રકાંડ છે એ આપણા પાણીમાં રાખેલું છે આ જે બ્લુ કલરનું પાણી તો આપણે આ જે એની ડાળી છે એમાં ધીમે ધીમે ઈ અલગ અલગ કેસો દ્વારા ઉપર ચડે છે એ આપણે જોઈ શકીએ કે કોઈ પણ પ્રકાંડ છે વનસ્પતિમાં પાણી અને દ્રવ્યનું વહન કરે છે આ જે ઘટના છે તે કેશાકર્ષણના કારણે થાય છે આ જે વનસ્પતિનું પ્રકાંડ હોય તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં પ્રકાંડ છે એ ઝીણા ઝીણા રેસાઓથી બનેલું છે જેમ આપણા કાપડમાં રેસા હોય એવી જ રીતે પ્રકાંડ છે તેની પ્રકાંડમાં પણ એ ઘણા બધા રેસાઓમાં બનેલું હોય છે તો આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિના પર્ણ હોય છે તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે તો તે થાય છે કેવી રીતે કે દબાણના ફેરફારના લીધે જે પાણી છે તે પાંદડા સુધી પહોંચ્યું પછી ત્યાંથી બાષ્પોત્સર્જન દ્વારા તે હવામાં બાષ્પ બદલીને રૂપાંતરિત થઈ ગયું તેવી રીતે દબાણ ઘટેલું છે એટલે જમીનમાંથી મૂળ દ્વારા પ્રકાંડ છે તે વિવિધ દ્રવ્યો અને પાણી છે તેનું શોષણ કરશે અને તેનું વહન કરશે તો આ છે તે કેશાકર્ષણના કારણે આવી રીતે પ્રકાંડ છે તેનો કલર છે આપણે જોઈ શકીએ છીએ ધીમે ધીમે જે કોઈ પણ કલર નું પાણી રાખો તો એવા કલર નું પાછું અમે કાલેથી રાખેલું છે એટલે આજે અહીંયા સુધી પહોંચેલું છે બ્લુ કલર દેખાય છે જેમ તમે વધારે રાખો એમ વધારે તો છોડમાં તો કે બાષ્પોત્સર્જન દ્વારા જ્યાંમાં રહેલું પાણી છે ને એ પાણી બાષ્પ રૂપે કઈ રીતે બહાર નીકળે છે ને એ આપણે સમજવાનું છે આમાં સૌથી પહેલા અમે શું કહ્યું તો કે છોડ લીધો એક એવી પોલિથીન લીધી કે જેને પારદર્શક રીતે આપણે જોઈ શકીએ તમે જોવો છો અંદર પાણી આપણે જોઈ શકીએ છીએ તો આ પાણીની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આપણે સમજવાનું છે આમાં સાધન સામગ્રીમાં તો કે એક નાનો છોડ અને એક પારદર્શક પોલિથીનની પોથી જેવી રીતે આપણે મનુષ્યના શરીરમાં પરસ્ય જંતુ દ્વારા પરસેવો બહાર નીકળે છે આપણું શરીરનું તાપમાન જાળવી રાખ્યું છે એવી રીતે વનસ્પતિમાં તમે જોઈ શકો તો પર્ણ રંધ્ર દ્વારા જે વધારાનું વનસ્પતિમાં પાણી હોય છે એ બહાર આવે છે આપણે સામાન્ય વનસ્પતિ હોય એમાં આપણે ન જોઈ શકીએ તો એના માટે આપણે પ્રયોગ કરવો પડે કે વનસ્પતિ લઈ એના એના છોડમાં એક આવી પારદર્શક પોથળી બાંધી અને એને 3-4 કલાક સૂર્યપ્રકાશમાં રાખવું પડે એટલે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા જે વધારાનું પાણી હોય આપણે પોથળી ઉપર આ તમે જોઈ શકો એ જમા થઈ ગયું દેખાય છે થેન્ક યુ નંબર 7માં આપણે સાધનો તરીકે માટીનો એક છોડનો કુંડ જો છે અને પર્ણ ઉપર આપણે ભૂઠું અથવા તો બ્લેક ટેપ તમે જે અનુકૂળ આવે તે મારી શકો છો અને એક દિવસ અગાઉ સૂર્યપ્રકાશની હાજરીમાં કુંડાને રાખવાનું જેથી કરીને પ્રકાશ છે એ પાન ઉપર એ જગ્યાએ પડે નહીં અને ત્યારબાદ છે તમે પૂઠું અથવા તો ટેપટી ખોલશો તો તમને આવી રીતના છે
ફેરફાર દેખાશે. જે જગ્યાએ છે એ સૂર્યપ્રકાશ છે એ પહોંચેલો નથી, તે જગ્યાએ તમને સફેદ રંગનું જે ફેરફાર દેખાશે. એનું કારણ એ જ છે કે સૂર્યપ્રકાશની હાજરી વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. આપણે ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની આપણે રાજ્યની પ્રક્રિયા જોઈએ તો CO2+H2 ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં એ રિએક્શન થાય છે. આપણે જોયું કે એક પાણીને આપણે બ્લેક પટ્ટીથી આપણે વીંટી દીધું અને ત્યારબાદ એને થોડાક ટાઈમ અંધારામાં, એટલે કે રાત સુધી એમનું રહ્યું, પછી બીજા દિવસે સૂર્યપ્રકાશ જ્યારે મળે છે ત્યાં સુધીમાં તો કે એનું જે સ્ટોર કરેલો સ્ટાર્ચ છે એ યુઝ થઈ ગયો હોય, પછી બીજે દિવસે જ્યારે ફોટોસિન્થેસિસ થાય ત્યારે આ એટલો જ ભાગ છે એમાં તો કે સીધો પ્રકાશ નહીં પડે, એટલે એના જે સોમેટો અને માઇટોકોન્ડ્રિયા હશે એમાં તો કે ફોટોસિન્થેસિસ પ્રોસેસ થશે નહીં. એટલે આપણે આનું તારણ હજી કાઢી શકીએ કે આગળ બીજું જે આ પર્ણ છે આને કાપી અને આલ્કોહોલમાં ધોઈ અને ત્યારબાદ એમાં આપણે આયોડિન એડ કરીએ તો એમાં એક સ્ટાર્ચના પ્રમાણ જ્યાં હશે ત્યાં જ દૂર થશે. પણ આલ્કોહોલ અત્યારે આપણી પાસે અવેલેબલ નથી એટલે ફર્ધરની ઈ પ્રોસેસ આપણે જોઈ શકતા નથી. પણ કલર ડિફરન્સથી આપણે ખ્યાલ પડી શકે છે કે ફોટોસિન્થેસિસ લાઇટ વગર જો આપણે પ્લાન્ટને છોડવામાં આવે તો એમાં આપણે સ્ટાર્ચનું પ્રમાણ ઓછું મળે છે. થેન્ક યુ. ચેપ્ટર નંબર 11 પ્રકાશ પડછાયો અને એનું પરાવર્તન. એમાં આપણે એ તો ભણી ગયા કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, પણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે આજે આપણે સાબિત કરવાનું. સાધનોમાં એક પૂઠું આકૃતિમાં જે દર્શાવેલ છે જો તેવું તમારી પાસે અવેલેબલ ન હોય તો આપણે અહીંયા એક બોક્સ લીધેલું છે જે અર્ધ પારદર્શક છે, ઉપરથી પ્લાસ્ટિકનું છે જે તમે જોઈ શકો, જેથી આપણે અંદર પ્રકાશ કઈ રીતે ગતિ કરે છે તે તમને ખબર પડી જાય. હવે એક કાતર. કાતર એટલા માટે કે બોક્સના આગળ અને પાછળ બે જગ્યાએ હોલ પાડવાના, બરોબર, અને એક ટોર્ચ જોશે જેથી આપણે પ્રકાશના સોર્સ તરીકે તેનો ઉપયોગ કરી શકીએ. સરસ. તો આ છે બોક્સ. ઊંચા સાધનો દ્વારા ઉપયોગ કરી શકાય એવા ઉપયોગ છે કે પ્રકાશ સીધી રેખામાં કેવી રીતે ગતિ કરશે. તો બોક્સમાં અમે એક બાજુ કાણું અને આ બાજુ બીજું કાણું છે, તો આ બાજુથી કોઈ ટોર્ચ અથવા તો મોબાઈલની પ્રેસ દ્વારા ચહેરાના પર પ્રકાશ પાડશું ત્યારે પ્રકાશનું સોર્સ અને બોક્સના જે છિદ્ર છે એની સીધી રેખામાં જ્યારે પ્રકાશનું સોર્સ હશે ત્યારે જ આ એક પૂતું છે એના પર પ્રકાશ પ્રકાશનું બિંદુ દેખાશે આપણને. તો પ્રયોગ કરીને તમને બતાવ. જો આ બાજુ એક કાણું છે અને એની સીધી લીટીમાં આ બાજુ એક કાણું છે, જ્યારે સોર્સ સીધી રેખામાં હશે ત્યારે જ આ પૂઠા પર પ્રકાશ પ્રતિબિંબિત થશે, પ્રકાશનું બિંદુ જોવા મળશે. ઉપર નીચે કરીએ તો ટપકું દેખાશે નહીં, એનો મીન્સ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. અમારો પ્રયોગ એ છે કે જે આપણે વસ્તુ આપણે પરીક્ષણ કરશું એમાં વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકને વર્ગીકૃત કરવાનું. તો સૌ પ્રથમ પ્રયોગ કરતા પહેલા વિદ્યુત સુવાહક લખું, એટલે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય તે પદાર્થને શું કહે છે, વિદ્યુત સુવાહક, અને જો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તો તેને કહેવાય વિદ્યુત અવાહક. જરૂરી સાધન સામગ્રી તરીકે બેટરી, કનેક્ટિંગ વાયર અને આ LED, અને જે આપણે પરીક્ષણ કરવાનું છે તે એમાં દિવાસળી, રબર સ્કેલ એટલે કે ફૂટપટ્ટી, લાકડું, પેન્સિલ અને લોખંડની ખીલી. હવે આપણે પ્રયોગ કરી જોઈએ તો તેમાં આપણે સૌ પ્રથમ એ ચકાસશું કે LED ચાલુ છે કે નહીં. તે માટે આપણે પહેલા એક પરિપથ પૂર્ણ કરશું. એટલે હવે આ પરિપથ પૂર્ણ થયો છે એટલે LED ચાલુ થઈ છે, એટલે તેનાથી આપણને ખબર પડે છે કે અત્યારે વિદ્યુતનું સંપૂર્ણ વહન થઈ રહ્યું છે. ધન ધ્રુવ તરફથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત જઈ રહી છે. હવે આપણે વચમાં અલગ અલગ વસ્તુ મૂકીને પદાર્થનું ચકાસણું કે સુવાહક છે કે અવાહક. તો સૌ પ્રથમ આપણે એક લાકડાનો ટુકડો મૂકીને જોઈએ.
તો આ પરિપથ પૂર્ણ થતો નથી. તેનાથી આપણે એ ચકાસી શકીએ છીએ કે લાકડાનો ટુકડો એ અવાહક હોય છે. હવે આપણે ત્યાં લોખંડની ખીલી મૂકીને જોઈએ. લોખંડની ખીલી મૂકવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થયો છે. તેથી આપણે એ કહી શકીએ કે લોખંડ એ વિદ્યુતનું સુવાહક હોય છે. હવે એક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી મૂકીને જોઈએ તો તેમાં પણ વિદ્યુતનું પસાર થતા નથી, એટલે તેનાથી આપણને ખબર પડે છે કે તે પણ અવાહક છે. હવે છેલ્લે આપણે એક રબર મૂકીને જોઈએ છીએ તો તે પણ અવાહક છે. એટલે આવી રીતે આપણે વિવિધ વસ્તુઓને વર્ગીકૃત કરી શકીએ છીએ કે કયા વસ્તુ અવાહક છે અને કઈ વસ્તુ સુવાહક હોય છે. થેન્ક યુ. દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા દર્શાવે છે અને ઉત્તર ધ્રુવ તો ઉત્તર દિશા દર્શાવે છે. આ પ્રયોગ માટેની જરૂરી સર્જન સામગ્રી સ્ટેન્ડ, ક્લેમ અને મુખ્યત્વે ગજિયો ચુંબક કે જે દિશા ઇન્ડિકેટ કરશે. તો સૌથી પહેલા આપણે સ્ટેન્ડ રાખશું અને ત્યારબાદ ક્લેમ પડે દોરી અને તેને ગજિયા ચુંબક સમિતિ દિશામાં રહે તે રીતે ગોઠવશું. બરાબર મધ્યમાં રહે તે રીતે આપણે ગોઠવી અને સ્થિર રાખવાનો પ્રયત્ન કરશું. તો જણાશે કે ગજિયો ચુંબક એક સ્પેસિફિક દિશા દર્શાવે છે. તો તે ચકાસણી અર્થે જે આપણે આ પ્રયોગની તારવણી વખતે કહી શકીએ છીએ. થોડોક ધક્કો લગાવીએ ચુંબકને, થોડાક દોલનો બાદ તે પણ એક સ્થિર થશે, જેના દ્વારા આપણે કહી શકીએ કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશા કઈ તરફ છે. અપાકર્ષણ થાય છે તે અર્થે નો આજે પ્રયોગ અમારો છે તે હું તમને દર્શાવવા જઈ રહ્યો છું. ચુંબકમાં એક સાઈડ છે આપણો ઉત્તર ધ્રુવ અને બીજો સાઈડ આવશે આપણો દક્ષિણ ધ્રુવ. અને એ જ રીતના બે બીજા ગજિયા ચુંબકમાં એક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. જ્યારે ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ નજીક આવશે ત્યારે ચુંબકના અપાકર્ષણ થશે અને જ્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આવશે ત્યારે શું થશે તો કે આકર્ષણ થશે. આના લીધે આપણે જોવું હોય તો જ્યારે આપણે દર્શાવી શકીએ છીએ કે જ્યારે ઉત્તર ધ્રુવ ભેગા થાય છે ત્યારે અપાકર્ષણની પ્રક્રિયા થાય છે અને જ્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ભેગા થાય છે ત્યારે આપણે આકર્ષણની પ્રક્રિયા થઈ શકે છે. એમાંના ત્રણ પોષક દ્રવ્યો કે જે સામાન્ય રીતે ટેસ્ટથી આપણે એનું પરીક્ષણ કરી શકીએ, પ્રોટીન, સ્ટાર્ચ અને ચરબી. તો આજે ત્રણે પોષક દ્રવ્યો છે તેની ટેસ્ટ અહીંયા બતાવવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે પ્રોટીન માટેની ટેસ્ટ કરશું. તો પ્રોટીન આપણે ખબર છે કે દૂધમાં હોય છે. તો પહેલા આપણે દૂધમાં ઈજ કરશું. પહેલા હું બતાવી દઉં કે આ છે એ કોસ્ટિક સોડા, NaOH નું દ્રાવણ છે. ત્યારબાદ આ છે દૂધિયા કલરનું, તે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે. દ્રાવણ છે તે દૂધિયા કલર નું થઈ જશે. હવે જ્યારે આપણે એમાં NaOH એટલે કે કોસ્ટિક સોડા નાખશું, જો પ્રોટીનની હાજરી હશે ને તો આનો કલર છે એ ડાર્ક પર્પલ જેવો થઈ જશે, જાંબલી રંગનું દ્રાવણ બની જશે. દ્રાવણ છે તે જાંબલી રંગનું થઈ ગયું છે કે જે સૂચવે છે કે ખાદ્ય પદાર્થ છે તેમાં પ્રોટીનની હાજરી છે. તો પ્રોટીનની હાજરી એવી જ રીતે આપણે વિવિધ ખાદ્ય પદાર્થ છે તેમાં પ્રોટીન રહેલું છે કે નહીં તેની ચકાસણી આપણે જો કરવી હોય તો તેવી જ રીતે વિવિધ ખાદ્ય પદાર્થો લઈ અને આપણે સ્કૂલે તો અહીંયા આવીને કરી શકીએ. તો હવે છે તે સ્ટાર્ચ, હવે છે તે સ્ટાર્ચનું પરીક્ષણ આવે છે. સ્ટાર્ચના પરીક્ષણમાં આપણે આયોડીનની જરૂર પડશે. આયોડીન તો દ્રાવણ કોઈ ખાદ્ય પદાર્થ લેવાનું અને તેમાં આપણે અત્યારે
ખાદ્ય પદાર્થમાં બટેટું લીધેલું છે કેમ કે પ્રયોગ કરીને જોઈએ. પેલા આપણે આમાં છે આયોડિન ભરેલું છે, આયોડિન બે ત્રણ ટીપા છે, આપણે કોઈ પણ પદાર્થ ઉપર નાખીએ. અત્યારે આપણે બટેટું લીધેલું છે તો બટેટા ઉપર નાખીએ ને આપણે જોઈ શકીએ, જો આયોડિન નું ટીપું નાખતા તો બ્લેક કલર જેવું થઈ જાય, ડાર્ક એકદમ ડાર્ક પર્પલ કલર જેવું, બ્લેક કલર જેવું. તો આપણે એ સૂચવે છે કે એમાં સ્ટાર્ચ ની હાજરી રહેલી છે. એટલે આપણે અત્યારે જો આ વચ્ચે બ્લેક કલર થઈ ગયો દેખાય છે, નવી રીતે લાઈટ માં જશો ને તો ઓલા ઓઇલ ના ધાબા દેખાશે, દેખાય છે તો એ બતાવે છે કે આમાં ફેટ પ્રેઝન્ટ છે. આપણે એવી રીતે ગમે રાઈ કે કઈ ટ્રાય કરીએ ને તો મળે કે આમાં કઈ પ્રેઝન્ટ છે જેનું ઓઇલ બને છે.